स्वागतम सर्वत्र ज्ञानममां। हूँ कल्पेश चौटलिया आपनु स्वागत करू छू। प्रस्तुत छे जवाहर नवोदय विद्यालय माटे भाषा कसोटी विभाग 3 भाषा कसोटी प्रेक्टिस फकरा नंबर 17। फकरो आ रीते छे, हवे आपणे तेने समझिए। शीला ने रातना आकाश ने जोवानुं पसंद छे। राते घणा बधा ताराओ चमकता होय छे। केटलीक वार ते तेना पिताना ખભા ઉપર ચડી જતી। તેને લાગતું કે તે રાજકુમારી છે અને તારાઓની નજીક બેઠી છે। અહીંયા શીલા નામની એક છોકરીની વાત આવે છે। એ છોકરી શીલા છે, એને રાતના આકાશને જોવાનું પસંદ છે। રાતે ઘણા બધા તારાઓ ચમકતા હોય છે, ટમટમ થતા હોય, તો સ્વાભાવિક છે કે બધાને તારાઓ ચમકતા ટમટમતા હોય જોવાની મજા આવે, પસંદ હોય બધાને। એવી રીતે શીલાને પણ એ પસંદ હતું। કેટલીક વાર એના પિતાના ખભા ઉપર ચડી જતી, ત્યારે એને એવું લાગતું, શું લાગતું, કે પોતે રાજકુમારી છે, રાજાની દીકરી હોય, કુંવરી, એમ પોતે એને એવું લાગતું શીલાને કે હું રાજકુમારી છું અને તારાઓની નજીક બેઠી છું। એક બપોરે તેના પિતાએ કહ્યું, આપણે કાલે દરિયા કિનારે જઈશું, શું એ મજા આવે એવું નથી? શીલા ખુશ ન હતી। એક દિવસ શીલાના પિતાજીએ બપોરે શીલાને કહે છે કે આપણે કાલે છે ને દરિયા કિનારે જઈશું, ત્યાં ખરેખર મજા આવશે એવું લાગતું નથી તને? પણ શીલા છે એ ખુશ ન હતી। બીજે દિવસે સવારે તેઓ દરિયા કિનારે ગયા અને શીલાએ છીપલા ભેગા કર્યા। શીલાને એક અનોખી વસ્તુ મળી, તે નારંગી રંગની પોચા પોચા મોટા તારા જેવી દેખાતી હતી। હવે બીજા દિવસની વાત છે કે બીજા દિવસે સવારે તેઓ દરિયા કિનારે જાય છે। દરિયા કિનારે જાય છે ત્યારે શીલા છે એ છીપલાઓ ભેગા કરે છે। છીપલા એટલે એક જાતની માછલીનું ઘર અથવા એના માટે છીપલું, સીપ, અલગ અલગ શબ્દો વપરાતા હોય છે। તો દરિયા કાંઠે તો ઘણા છીપલા હોય, તો એમ શીલા છે એ દરિયા કિનારે જાય છે અને છીપલા વીણવાનું, ભેગા કરવાનું શરૂ કરે છે। થોડી વારમાં શીલાને એક અનોખી વસ્તુ મળી, અનોખી એટલે કંઈક જુદા જ પ્રકારની, વિચિત્ર પ્રકારની વસ્તુ મળી। તે કેવી હતી? તો કે તે નારંગી રંગની, પછી પોચા પોચા મોટા તારા જેવી દેખાતી હતી, એવી કંઈક વસ્તુ મળી એને। શું આ આકાશમાંથી પડ્યું અને કેમ ચમકતું નથી? શીલાએ તરત જ જે વિચિત્ર વસ્તુ જોઈ હતી ને એને જોઈને બે પ્રશ્ન કરે છે કે શું આ આકાશમાંથી પડ્યું છે અને આ કેમ ચમકતું નથી? કારણ કે રાત્રે તારાઓ છે એ તો ચમકતા હોય, આ કેમ નથી ચમકતું? કારણ કે દેખાય છે તો તારા જેવું જ, એ તારો નથી। તેના પિતા હસી પડ્યા અને કહ્યું, એ તારા માછલી છે, તે સમુદ્રમાં રહે છે। એટલે એ ખરેખર વસ્તુ કઈ હતી? તારા માછલી। એટલે એના પિતા છે એ પહેલા તો આ પ્રશ્નનો જવાબ આપે છે કે એમ કહે છે ને કે શીલા એમ કહે છે કે શું આકાશમાંથી પડી છે, તે કેમ નથી ચમકતું? તો એના પિતા હસીને જવાબ આપે છે કે એક તો તારો નથી, પણ એ તો તારા માછલી છે, એ તારા માછલી સમુદ્રમાં રહે છે। હવે શીલાએ શું કરે છે? તો કે શીલાએ તારા માછલીને દરિયામાં મૂકી દીધી। તેઓ લહેરો જોતા રહ્યા, જે તારા માછલીને પાછા દરિયામાં લઈ ગયા। હવે શીલા છે એ તારા માછલીને પોતાની પાસે નથી રાખતી, દરિયામાં મૂકી દે છે। તેઓ લહેરો જોતા રહ્યા, દરિયાના મોજા જોતા હતા, અને દરિયાના મોજા છે એ તારા માછલીને પાછા દરિયામાં લઈ ગયા। આ પછી શીલાએ અન્ય તારા માછલીઓની શોધખોળ શરૂ કરી। તેને તારા અને તારા માછલી બંને પસંદ છે। હવે
હાજી દરિયાકાંઠે આવી ગયા. દરિયાકાંઠે નહોતા આવ્યા ત્યારે એને ખાલી રાત્રે આકાશમાં ચમકતા ટમટમતા તારાઓ જ એને પસંદ હતા. પણ એ દરિયા કિનારે આવ્યા અને બધું જોવે છે એટલે અહીંયા લખે છે કે હવે તેને તેને એટલે શીલાને તારા પણ ગમે છે અને તારા માછલી બંને પસંદ છે. તેમને દરિયા કિનારા પર લાવવા બદલ તેણે તેના પિતાનો આભાર માન્યો. તેણે એટલે શીલાએ તેના પપ્પાનો પિતાજીનો આભાર માને છે કે તમે મને દરિયા કિનારે લાવ્યા એ બદલ. હવે પ્રશ્નોત્તરી જોઈએ તો પ્રશ્ન નંબર 1, તારા માછલી વિશે કયું વિધાન સાચું છે? એ આકાશમાંથી પડી હતી, બી તે ચમકતી હતી, સી નારંગી રંગની હતી, ડી મરી ગઈ હતી. તો તારા માછલી વિશે વાત આવે છે કે શીલાને એક અનોખી વસ્તુ મળી, તે નારંગી રંગની પોચા પોચા મોટા તારા જેવી દેખાતી હતી. એટલે આ પ્રશ્નનો ઉત્તર લાગુ પડે છે સી, નારંગી રંગની હતી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, અનોખીનો અર્થ શું થાય? એ અનન્ય, અનન્ય એટલે અજોડ, અલગ કંઈક બધા કરતા. બી ખરાબ, સી ડરામણો, ડરામણો એટલે ભયંકર, બિહામણો, ડર લાગે બીક લાગે એવું. અને ડી મજેદાર એટલે કે મજા પડે એવું. તો આપણે અહીં ફકરામાં વાત આવે છે કે શીલાને એક અનોખી વસ્તુ મળી. અનોખી તો એટલે ઉત્તર આવશે એ અનન્ય, કંઈક અલગ પ્રકારની વિચિત્ર પ્રકારની વસ્તુ મળી હતી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, તમે વિચારો કે શીલા શું છે? એ સુંદર રાજકુમારી, બી છીપલા વેચવા વાળી છોકરી, સી દરિયા કિનારે રહેવા વાળી છોકરી, અને ડી નાની અને પ્યારી છોકરી. હવે આ શીલા છે એના લક્ષણ આ ફકરામાં આપેલા છે. કેટલીક વાર તે તેના પિતાના ખભા ઉપર ચડી જતી, પછી એવું એના ફાધરને એના પિતાને દરિયા પૂછે છે, દરિયા કિનારે જાય છે ત્યારે, જ્યારે દરિયા કિનારે જાય અને તારા માછલી એને મળે છે ત્યારે એના પિતાને પૂછે છે કે આ કેમ ચમકતું નથી, એ તારો નથી? એટલે આવા પ્રશ્ન કોણ પૂછે છે? આ બે લક્ષણને આધારે ખબર પડે કે શીલા છે એ નાની અને પ્યારી છોકરી હશે. એટલે આ પ્રશ્નનો ઉત્તર લાગુ પડે છે ડી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, શીલાને શું કરવાનું પસંદ ન હતું? એ પિતાના ખભા ઉપર ચડવું, બી છીપલા ભેગા કરવા, સી દરિયા કિનારા ઉપર જવું, ડી તારા માછલીઓને ભેગી કરવી. એ શીલાને શું પસંદ નથી એની વાત છે. તો એક બપોરે તેના પિતાએ કહ્યું આપણે કાલે દરિયા કિનારે જઈશું, શું એ મજા આવે એવું નથી? ત્યારે રિપ્લે મળે છે કે શીલા ખુશ ન હતી, ખુશ ન હતી એટલે કે પસંદ ન હતું. એટલે એને આને આધારે ઉત્તર મળશે સી, દરિયા કિનારા પર જવું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, શીલાએ દરિયા કિનારા પર શું કર્યું? એ આકાશને જોયું, બી તારા માછલીઓને ભેગી કરી, સી છીપલાઓ ભેગા કર્યા, ડી તારાઓ જોયા. તો વાત આવે છે ફકરામાં કે બીજે દિવસે સવારે તેઓ દરિયા કિનારે ગયા અને શીલાએ છીપલા ભેગા કર્યા. તો આ પ્રશ્નનો ઉત્તર લાગુ પડે છે સી, શીલાએ
છીપલાઓ ભેગા કર્યા. થેન્ક યુ. શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.